અમદાવાદના બોપલમાં ટીઆરપી મોલમાં લાગેલી આગ બાદ એએમસી તંત્ર જાગ્યું છે. મોલમાં ચાલતા ગર્લ્સ પીજી, સિનેમાઘર અને ફન ઝોનને સીલ કર્યા. ત્યારે વીટીવી ન્યૂઝની ટીમે મોલ કમિટીના ચેરમેન રાહુલભાઈ સાથે વાત કરી. રાહુલભાઈએ વીટીવી ન્યૂઝ સાથે વાત કરતા પોતાનો બચાવ કર્યો. તેમણે દોષનો ટોપલો મોલના માલિક અને જૂની કમિટી પર ઢોળ્યો છે. પીજી મંજૂરી આપી શરૂ કર્યું તો કોણ બિલ્ડર થ્રુ સોસાયટી થ્રુ? સોસાયટી થ્રુ તો સાહેબ ખબર નહીં, કેમ કે સોસાયટી તો મતલબ હમણાં જ અમે તો ચેરમેન સેક્રેટરી બન્યા છે, જો 10 દિવસ જ થયા છે. અચ્છા. અને આ બધું તો મતલબ 1.5 વર્ષથી છે ને, તો વર્ષથી તો ચાલે જ છે થિયેટર ની તો. અને પીજી? પીજી ને લગભગ 7-8 મહિના જેવું થયું હશે સાહેબ, એટલું તો થયું જ હશે. હા. એટલે પહેલાનું છે હવે, એટલે અમને હજુ તો નોર્મ્સ પ્રમાણે ખ્યાલ ના આવે ને સાહેબ, નોર્મ્સ ની હજુ શીટ બી નથી આવી અમારી પાસે તો. એટલે આવશે એટલે મતલબ એટલે રિવ્યુ કરશું, અને કદાચ જો કઈ ગેરકાયદેસર હશે તો ચાલવા તો દેવાનું જ નથી. ઓકે. અને તો આમાં અત્યારે માલિકમાં કોણ? ક્યાંના માલિક? ટીઆરબી. હું ચેરમેન છું સાહેબ, ટીઆરબી ચેરમેન હું. સોસાયટી એમ કહો છો કે પૂરી સોંપાઈ નથી? ના, સોંપાઈ નથી પૂરી. એ તો આગળના ચેરમેન સેક્રેટરી હોય ને સાહેબ. અચ્છા. ઓકે. તો પછી એ લોકો હતા તો પછી એ લોકોને ખબર તો હશે ને પીજી નું ને બધું? સામાન્ય રીતે ટીઆરપી મોલ એ ખૂબ જ મોટો મોલ છે, લગભગ 800 કરતા વધારે ત્યાં આગળ દુકાનો આવેલી છે. અંદરની જે બાબત છે એ સોસાયટીના ડેવલપર દ્વારા અથવા તો ત્યાંના સ્થાનિક ચેરમેન સેક્રેટરી દ્વારા કોઈ પણ જાતની કોર્પોરેશન પાસેથી મંજૂરી લેવામાં આવી ન હતી. પરિણામે જ્યારે આ ઘટના બન્યા બાદ કોર્પોરેશને ત્યાં આગળ ગેમિંગ ઝોન અને પીજી હોસ્ટેલને સીલ કરી છે. સામાન્ય રીતે એક વોર્ડની અંદર 3-4 હજાર સોસાયટી અને મોટી માત્રામાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવતા હોય છે, પરંતુ જ્યારે કોઈ ખૂણાના ભાગની અંદર શું ચાલી રહ્યું હોય અથવા તો મંજૂરી લીધા વગર ચાલતું હોય તો દરેક બાબત કદાચ ખ્યાલમાં ના હોઈ શકે, પરંતુ સોસાયટીના સ્થાનિક રહીશો, મોલના જે પણ કરતા હરતા છે એના દ્વારા પણ કોઈ રજૂઆત કરવામાં આવી ન હતી, પરંતુ જ્યારે ઘટના બની અને તરત જ કોર્પોરેશને તેના પર કાર્યવાહી કરી છે.